बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा, गुरु हाथ रहे तेरा। गुरु चरण सदा शरणम्, સાંભળવા માંગે છે
સૂક્ષ્મ તત્વ સમજવા માટે બે વસ્તુ જોઈએ, જેમાંની એક તારી પાસે સૂક્ષ્મ તત્વ સમજવા માટે નિર્મળ બુદ્ધિ જોઈએ અને વિશાળ બુદ્ધિ. નિર્મળ બુદ્ધિ નો અર્થ છે ક્વોલિટેટિવલી હાઈ, એ નિર્મળ બુદ્ધિ છે જેમાં કશાય આદિ નો ગંદકી એકદમ ઉપશાંત થઈ, ક્રોધમાન કામ ઈર્ષા નિંદા ઇત્યાદિ ઇત્યાદિ મોહનો શાંત. અને વિશાળ નો અર્થ તો જે દુનિયાની પરિભાષામાં છે તે જ, એટલે કે તીક્ષ્ણ બુદ્ધિમાન, જેનું ગ્રાસ્પિંગ પાવર એકદમ વધારે. મનોવિજ્ઞાનની ભાષામાં એને આઈક્યુ મોર દેન 120, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ મોર દેન 120. આવી બેનો સમન્વય કરીને આપણે વિચાર કરીએ છીએ. આ વાત જે કહેવામાં આવે છે તે મુખ્યપણે દરરોજ 2 કલાક ઓછામાં ઓછું સાધનાનો સમય કાઢવાની જેની તૈયારી હોય એને માટે આ વાત મુખ્યપણે ઘટે છે. અને જેઓ પોતાના વર્તમાન જીવનમાં 60 વર્ષ પહેલા પણ પોતાના જીવનની અંદર ધર્મના કઈ કઈ સારા સંસ્કાર નાખ્યા હોય તેને માત્ર નિવૃત્ત થઈ ગયા, ઘરડા થઈ ગયા એટલે કઈ કામ નથી, એટલે આપણે ધર્મ કરીએ છીએ, તો એ તો એવો ધર્મ થાય જેવું તારી યોગ્યતા છે. પ્રભુ ધારો કે આ દેહધારી મેટ્રિક્યુલેટ હતો અને ગવર્મેન્ટ સર્વિસમાં દાખલ થઈ ગયો 19 વર્ષની ઉંમરે. એ જયારે 57 વર્ષની ઉંમર રિટાયર થાય ત્યારે વધુ વધુ ડેપ્યુટી કલેક્ટર થાય અથવા મામલતદાર થાય, પણ એમ કે મને કલેક્ટર બનાવો કે કમિશનર બનાવો તો કે ભાઈ એ તો સંભવ નથી. તમે આઈએએસ કેડરમાં આવો નહીં એટલે તમે ડિપાર્ટમેન્ટની પરીક્ષાઓ બધી આપો તો તમને ડેપ્યુટી કલેક્ટર સુધીની પોસ્ટ આપીએ, પણ કમિશનરની આપી શકીએ નહીં અથવા ચીફ સેક્રેટરીની આપી શકીએ નહીં, કારણ કે બેઝિક યોગ્યતા જે છે તે મેટ્રિક્યુલેશન માત્રની. એમ જગતના સર્વજીવો કઈ ધર્મને એટલે કે શુદ્ધ આત્માને પામી જવાના નથી, દરેક પોતપોતાની શક્તિ ભક્તિ પ્રમાણે પામી શકે. પરંતુ અત્યારે જે વિષય આપણે વિચારીએ છીએ એ હેડિંગ પ્રમાણે છે. શું છે હેડિંગ? ચિત્ત શુદ્ધિના મુખ્ય પ્રયોગ. પરમ કૃપાળુ શ્રી રાજચંદ્રજી વિરચિત મોક્ષ માળાના 100મા પાઠમાં એમ કહ્યું કે અત્યાર સુધી જે બોધ આપવામાં આવ્યો તેમાંથી તાત્પર્ય નીકળે છે તે કે છે કે તત્વને સમજો અને સદાચાર નિષ્ઠે. તત્વને સમજો અને સદાચારને એ બંને વસ્તુ ચિત્ત શુદ્ધિના મુખ્ય પ્રયોગો. એ અર્થમાં આપણે અત્યારે વિચારણા કરવાના. ભગવાને જ્ઞાની ગુરુ ભગવંતોએ આપણને અનેક સાધન આપ્યા છે, એ બધા સાધન બરાબર છે, અનેક સાધન આપ્યા છે ભગવાને એ બધા સાધન બરાબર છે, પણ હવે જેને આગળની સ્ટેજમાં જવું છે એને શું મુખ્યપણે કરવું? મુખ્યપણે એટલે ગૌણપણે બીજા સાધન કરવા, મુખ્યપણે શું કરવું એ આપણે સમજવા માંગીએ. આગળ વધેલો સાધક શું કરે? આગળ વધેલો સાધક કહેવાય કેવી રીતે? હું આગળ વધેલું છું કે નહીં એ આપણે નક્કી કરવું હોય તો લાલ અક્ષરમાં લખ્યું છે
24 કલાક પોતાને પૂછતો રહે, હું શું કરી રહ્યો છું, હું શું કરી રહ્યો છું. એમાં હું અને તરુ એને વિસ્તારથી અત્યારની સમજાવીએ, સામાન્ય સમજણ મેળવી છે. હું શું કરી રહ્યો છું એમ પોતાને હંમેશા પૂછતો રહે તો જ એ સાધક છે, નહીં તો સાધક નથી. કેમ થાય? કારણ સાધના કરનાર આત્મા છે અને આત્માનો સ્વભાવ ઉપયોગ છે. માટે ઉપયોગ હું ઉપયોગ આત્મા શું કરી રહ્યો છું એમ જે ઘડીએ ઘડીએ પોતાને પૂછતો હોય તે જ આધ્યાત્મિક સાધના કરી શકે. બીજા ગમે તેવા હોય તો પણ તેમનો અધ્યાત્મ માર્ગમાં, એટલે ભગવાનના કહેલા પરમાર્થ માર્ગમાં પ્રવેશ નથી. આવું કેટેગરીકલ સ્ટેટમેન્ટ છે. એટલે અપવાદ ઉપર કોઈનો મોક્ષ થાય ને એમ ન થાય. બહુ લોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે. રે ગ્રહણ કર તું નિયત આ, જો કર્મ મોક્ષે ઈચ્છા તને. મોટા મોટા દુનિયામાં ધ્વંદ થઈ ગયા. કેવા છે? બહુ લોક જ્ઞાન ગુણે રહિત, એટલે હું આ ઉપયોગ છું, હું આ જ્ઞાન છું, હું શરીરથી ભિન્ન છું, હું શરીરમાં જાણવા વાળું તત્વ છું. એવો અંતરમાં જેની જાગૃતિ, અંદરમાં અભિપ્રાય, અંદરમાં નિશ્ચય, અંદરમાં માન્યતા, અંદરમાં જાગૃતિ ન હોય તો એને માટે પરમાર્થ માર્ગની સિદ્ધિની કોઈ સંભાવના નથી. એ કેમ એટલું બધું? એટલા માટે ભગવાન શબ્દ શકેલું. બહુ લોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે. શકે ત્રણે કાળને વિષય કહે. શકવું એટલે જેને અંગ્રેજીમાં પોસિબલ કહો છો, એટલે અહીંયા કહે છે ઇમ્પોસિબલ. માટે જેણે પોતે હું શું કરી રહ્યો છું એમ જાણી અને પોતાના તત્વનો, પોતાના સ્વનો, હું કોણ છું ખરેખર એનો નિર્ણય નથી કર્યો, જેને નથી થયો, એને માટે સામાન્ય સાધના છે. પણ અહીંયા જે સાધના છે તે મુખ્યપણે એવા સાધકને માટે છે કે ભલે અનુભવ ન થયો હોય પણ ભગવાનની આજ્ઞાથી પોતાને ઉપયોગરૂપ આત્મા માનવા તૈયાર થયો છે. ભગવાનની, સદગુરુની આજ્ઞાથી હું ઉપયોગરૂપ છું, હું આ જ્ઞાન સ્વરૂપ છું એવું માનવા જે તૈયાર થયો છે. માનવા એટલે અનુસરવા, માનીને એ પ્રમાણે પ્રયોગ કરવા તૈયાર થયો છે પ્રમાણિકપણે. તો એને ગઈકાલે વાત થઈ કે સત્સંગમાં સાંજના આ કાળમાં બધા સાધનમાં ભક્તિ માર્ગ સરળ, સુગમ, નિર્વિઘ્ન અને શ્રેષ્ઠ છે. અને ભક્તિમાં બધા પ્રકારની ભક્તિ બરાબર છે, પણ 24 કલાક તરી કઈ એવી ભક્તિ કઈ? એનું નામ જાપ. જાપ માટે કોઈ સ્થાનની જરૂર નથી. કે સાહેબ મંદિરમાં જ કરાય, રસ્તામાં કરાય, રસોડામાં થાય, સિટી રૂમમાં થાય, કોઈની મેરેજ પાર્ટીને જવું પડ્યું હોય તો થાય, બધે થાય. જો તારો આત્મા જાગતો હોય તો થાય. જાપ કરવા માટે કોઈ બાહ્ય સાધનની જરૂર નથી. માળા હોવી જોઈએ એવું કઈ જરૂર, અમુક ડ્રેસ હોવો જોઈએ એવું જરૂર નથી. જરૂર જેની છે તે છે તારી જિજ્ઞાસા અને તારી જાગૃતિ. તારી જિજ્ઞાસા અને તારી જાગૃતિ. જાપ મોટો વિષય છે. અત્યારે તો આપણે એને આના અનુસંધાનમાં લીધો છે. જાપ જે સાધક કરે છે એ ઇષ્ટ મંત્રનો જાપ કરે છે. પોતપોતાનો ઇષ્ટ મંત્ર જે હોય તે. ઇષ્ટ મંત્ર એટલે જ્ઞાની પુરુષોએ જેની સિદ્ધિ કરી હોય
તેવો એક વિશેષ શબ્દ સમૂહ જ્ઞાની પુરુષોએ જે સિદ્ધ કર્યો હોય તેવો એક મહાત્મ્ય વાળો ટૂંકો ઉપર મોટો પ્રોપર પણ મોટા ભાગે ટૂંકો શબ્દ સમૂહ એને શાસ્ત્ર ભાષામાં વાચક કહે છે અને એનું વાચ્ય જે છે તે શુદ્ધાત્મા છે. દરેક મંત્રનો અર્થ ગમે તે મંત્રનો પરમાર્થ અર્થ કરો તો તે પરમાત્મ તત્વ એવું છે. કોઈ પણ મંત્ર એનો પરમાર્થ અર્થ પરમાત્મ તત્વ અથવા શુદ્ધાત્મ તત્વ. તો જા પોતાની શક્તિ પ્રમાણે ઇષ્ટ મંત્રનો જાપ કરવો એના જે અનેક વિભાગ છે એ અત્યારે લેતા નથી. બાહ્ય જાપ બોલીને કરીએ તે, અંતર જાપ મનમાં ને મનમાં ભારમાં બોલ્યા વિના કરીએ તે, અને અજપા જાપ જે જ્ઞાનીને હોય છે. અહીંયા આગળ તો પદ્ધતિ બતાવે છે એ તો સતતપણે આપણે જમતી વખતે આજે નાહ્યા તારે કેટલી વાર ભગવાન યાદ આવ્યા હતા. આજ સવારે નાહ્યા અચ્છા દાંતણ કર્યું બ્રશ કર્યું ત્યારે કેટલા ભગવાન યાદ આવ્યા હતા, પછી ચા ખાખરો પીધા ખાધા ત્યારે શું યાદ આવ્યા હતા ભગવાન, કયો જાપ ચાલતો હતો, કપડા પહેરતા હતા ત્યારે કયો જાપ ચાલતો હતો, પૂજા ચાલતી હતી ત્યારે કયો જાપ ચાલતો હતો, હું શું કરી રહ્યો છું એમ તે વખતે પોતાને પૂછીને આગળ વધે ત્યારે સતતપણે કરવો, એટલે કે રાઉન્ડ ક્લોક કરવો અને પૂરેપૂરી શક્તિ લગાવીને કરવો. કે સર થાય એટલો કરું છું, કે થાય એટલો નહીં, પૂરી શક્તિ લગાવીને કરવો. અહીંયા પ્રાસંગિક તેવા સાધકોની વાત ચાલી રહી છે કે જેઓ ઓછામાં ઓછા 21 વર્ષ 21 વાર પોતાના પરમાત્માને સંભાળે છે, દિવસમાં 21 વાર પ્રભુને, પ્રભુ એટલે પ્રભુ ગુરુ ધર્મ, તેને 21 વાર સંભાળે છે. અને 2 કલાક તો સાધના કરવા માટે સ્પેર કાઢેલા, વિશેષ તો જે નિવૃત્તિ ક્ષેત્રમાં રહેલે ઘણી વધારે સાધના કરી શકે એને માટે શ્રેષ્ઠ. કહે છે કે પૂરેપૂરી શક્તિ લગાવતી સાહેબ પણ ઘરડો થયો ને એટલે હું કેવી રીતે કહું કે વાંધો નહીં, ઘરડો થયો હોય ત્યાં જેટલી સહન શક્તિ હોય એટલા બેઠા બેઠા કરવા જાવ, પણ સહન શક્તિ ન હોય ને એકદમ કમર તૂટી જાય એવું લાગે તને તો સુતા સુતા જાપ કરવા, પણ સુતા સુતા પણ જાપ કરવા. કે સાહેબ એ તો હું તો સુઈ જાઉં તો બધું હું ગાઈ જાય, તો કે પણાટી વાળી સુ પડાઠી વાળી સૂવું જોઈએ, એવી રીતે સૂવું જોઈએ કે જેથી એટલો ઊંઘ ના આવે, ઓડ પોસ્ચરમાં સૂવે એટલે ઊંઘ ના આવે, માટે પૂરેપૂરી શક્તિ લગાવી દે. પહેલી વાત પૂરી થઈ ગઈ, જા જા એટલે પરમાત્મા નું મિલન થવા માટેનો બાહ્ય સિદ્ધ પરમાત્મા સાથે જોડે એવું જે બાહ્ય સાધન આ તેને જાપ કહે. હવે આગળ જ્યારે આપણે જાપ કરીએ છીએ જાપ જે છે એ સામાન્ય અર્થમાં તો જીભ કે હોઠ કે દાંત કે તાળું એ બધા કહે એ સામાન્ય જાપ, જેને બાહ્ય જાપ કહે છે. આપણે મંત્રની માળાનો જાપ બોલીએ છીએ એમને પણ ઘણા કહે છે કે હું નૌકા વાળી ગણું છું, રામ 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 બોલવાની ઘણા ભાઈઓને બહેનોને સારી ટેવ હોય છે. પણ હવે આગળ જવાનું છે, જ્યારે જાપ થાય છે અથવા જ્યારે જાપ કરું છું તે વખતે હું શું કરું છું, that who is important.
કે હું જે છે હોડ તો હોડ છે, જીભ તો જીભ છે, જીભ કે આપણે નથી અને હોઠ પણ આપણે નથી. જયારે આ જીભ ને હોઠ ને તાળું ને દાંત એ બધા જાપ કરે છે ત્યારે હું શું કરું છું? તે વખતે કોન્કોમિટન્ટલી એની સાથે સાથે હું શું કરું છું એમ વિચાર કરવો. પહેલા હું શું કરી રહ્યો છું એ 24 કલાકની વાત હતી, અને અહીંયા હું શું કરી રહ્યો છું તે જાત વખત ની વાત ચાલે. આમાં સાધકની અપેક્ષા એ અનેક શ્રેણી પડશે. જગન્ય સાધક, મધ્યમ સાધક, ઉત્તમ સાધક અને જ્ઞાની સાધક એમ અનેક ભેદ પડશે. હવે એ જે આપણે સમજવું છે એ આગલી ચિત્રપટ છે એની અંદર વિચારી રહ્યા છે. આ આપણે છે એક સિમ્બોલ, આ આપણે છે અને જાપ ચાલે છે, જાપ ચાલે છે. સ્વસત્તા છે, આ જે આનું પ્રોજેક્શન છે એ તારી, આ તારી સ્વસત્તા છે. સત્તા હજુ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમર્સ એને શાસ્ત્રી પદ્ધતિથી જાણવું હોય તો દ્રવ્ય ગુણ અને પર્યાય છે. આ તારા પોતાના સાચા દ્રવ્ય ગુણ અને પર્યાય છે, પણ આપણે શાસ્ત્ર ભાષા ઓછી વાપરવી છે, સાદી ભાષા વાપરવી છે. પ્રજ્ઞા પરિષદ જય
પરમ સમતા, વિશ્વ મૈત્રી એવા બધા સદગુણોનું હું ધ્યાન કરું છું. આ ચાલે છે સ્મરણ ચિંતન. જાતના માધ્યમથી આગળ ચાલ્યો એટલે સ્મરણ ચિંતન. કારણ કે તે વખતે તું શું કરી રહ્યો છું, જાત તો ચાલે છે પણ તું શું કરી રહ્યો છું કે હું આ બધું કરી રહ્યો છું. પછી તો સાહેબ તો મારે તો એટલા બધા મને ભાષાઓ બધા શાસ્ત્રો મને બહુ મળે છે એટલે હું પાછો આનાથી થાકી જઉં ભગવાનથી, તો ગુરુ ગુરુ ભગવાનથી થાકી જઉં તો હું શું કરું છું? સત્શાસ્ત્રોનું ચિંતવન કરું છું, સત્શાસ્ત્રોના અર્થનું ચિંતવન કરું છું. એટલે કે શું? તો કે નવ તત્વો એને કહે છે. પણ નવ તત્વોમાં રાજા બે કોણ છે? એક પોતે અને એક જેને આ કાંટા પેસી ગયા છે તે આત્મા. આ પોતે અને આ દુશ્મનો, આ આપણને નુકસાન કરનારા, આપણને મારનારા, આપણને છેતરનારા એવા ભાવો. નવ તત્વોમાં બે જ વસ્તુ જાણે આ ઉપાદે છે એ હમણાં આવશે એની વાત. અને આ છોડવા યોગ્ય છે. પછી આમાં મન ન લાગે થાકી જવું તો હું મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થી એવી બધી ભાવનાઓ ભાવું છું. મૂળ શ્લોક પણ બોલું, એનું અનુવાદ ગુજરાતી બોલું, મને બધું મળે છે. અને બાર ભાવનાઓ મારે તો સંસ્કૃતની પણ મળે, હિન્દીની પણ મળે, ગુજરાતીની પણ મળે. આવું બધું ભાવના હું ભાવું, આવું બધું હું ચિંતન કરું છું. જાપ કરતી વખતે બહારમાં જાપ ચાલે છે અને હું મારા મનમાં ભાવનામાં આ બધું કરું. કોંગ્રેચ્યુલેશન્સ, જો તું તારું મન આ બધી વસ્તુઓમાં ઠીક ઠીક પ્રમાણમાં લગાડી શકતો હોય તો કૃપાળુ દેવ તને માર્ક આપી દે છે. 30 માર્ક મળી ગયા. સાથે બોલીએ, કેવી રીતે 30 માર્ક મળ્યા? શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદ ને સમરો, નવકાર મહાપદ ને સમરો, નહીં એ પરીક્ષા છે. 35-34 આવે તો પણ 35 નો કરે. સાહેબ આવું કઈ કેવું કરો ને સાહેબ? પ્રભુ ગૌતમ સ્વામી ને પણ ગ્રેસ મળી નહોતી. જી ડીડ નોટ ગેટ જી. ગૌતમ ડીડ નોટ ગેટ ગ્રેસ. તો મારે તમને મળે ન મળે? તો કે હાલો હવે શું પછી આગળ કહો. હું આવું બધું તો કરું છું કે હવે ક્રક્સ ઓફ ધ મેટર આવે છે. હવે જે ખરાખરી ના ખે હવે આવે છે. આટલું તે કર્યું એ ઠીક છે, પ્રશંસનીય છે સામાન્ય પડે. પણ હવે આવે છે આ બધું આપણે ચિંતન કરીએ છીએ. આ બધું જે ભાવના ભાવીએ છીએ, ચિંતન કરીએ છીએ, એ ક્યાં થાય છે? એ ચિંતન થાય છે ક્યાં? વોટ ઇઝ ધીસ સ્પેસ, જગ્યા, કઈ જગ્યાએ ચિંતન થાય? મારા મગજમાં. હા, એટલે તારું મગજ એટલે શું? તારું મગજ એટલે શું? એ મગજના ભગવાન બે ભાગ પાડે છે.
સાદી ભાષામાં વાત ચાલે છે, શાસ્ત્રો બાજુમાં, એટલે શાસ્ત્રો શાસ્ત્ર ભાષણ જ ચાલે. તું કઈ સાહેબ મારા મગજમાં કે મગજના બે ભાગ ભગવાન કરે છે, એક મગજ જે વિચાર કરે છે, જે થિંકિંગ કરે છે, જે સંકલ્પ વિકલ્પ કરે છે, એ એક મગજને કોન્શિયસ માઇન્ડ એક્ટિવિટી અથવા પોતે પ્રગટ કરેલી, પોતે પ્રગટ કરવાનો પ્રયત્ન કરતું એવી એવા વિચારધારા કહે છે. સાદી ભાષા વિચારધારા કહે છે, શાસ્ત્ર ભાષામાં પર્યાય. શુભ અશુભ ભાવો, શુભ અશુભ ભાવો, એ વખતે જરા ખ્યાલ રાખી લઈએ. બે મિનિટ, એક બે મિનિટ. એમાંથી જે ભવાય છે, એટલે જે વિચારો ચાલે છે એને જુદા કરતા રહે. પરમાત્મા એ તો દેખાણા, ગુરુદેવ સતશાસ્ત્રો, એનો અર્થ તે જણાયું, ખ્યાલમાં આવ્યું. તને ખબર પડે છે કે ઋષભદેવ ભગવાન આવ્યા હો, આ કૈલાસમાં તપ કરવા બેઠા હતા, ભરત ચક્રવર્તી બધા એમની એ કરવા આવ્યા હતા, એમને વંદના કરવા આવ્યા હતા. આ આચાર્ય ભગવાન છે ને, તે વનમાં શાસ્ત્રો લખતા હતા હો, અહીંયા એમને સિંહ ને વાઘ ને બધા બીક નહોતી લાગતી હો. આ બધું વિચારો છે ને, આ બધા વિચારો છે ને, એ વિચારો જાણનારે ઉભો બેઠો છે. ભાવના, વિચારો, વિચારધારા ચાલે છે તેનાથી જુદા પડવું. આ બધા વિચારો તે મારો સ્વભાવ નથી. વિચારોથી જુદો, વિચારોને જાણનારો, આવા બધા ભાવનાઓને જાણનારો એવો હું છું, એ મારો મૂળ સ્વભાવ છે. એમ અંતરમાં ભાવના કરવી, અને એ ભાવના, એ આ મેજોરિટી, આ બધો આજે સમુદ્ર, આખો ધોળો ધોળો સમુદ્ર છે ને, આ આખો ધોળો સમુદ્ર જે છે એ આ ધોળો સમુદ્ર જે છે એ જાણનાર છે. અને આ ભગવાન, આ ગુરુદેવ, આ શાસ્ત્રો અને આ શાસ્ત્રના અર્થો, એ બધું જે છે એ તો જણાય છે, જણાવવા યોગ્ય છે, ખ્યાલ આવે છે. આ ભગવાન આવ્યા, આ ગુરુ આવ્યા, આ ગાથાનો આ અર્થ છે વગેરે. આવતી ને જતી, આવતી ને જતી એવી વિચારધારાઓ છે આ બધી. વિચારધારા આવે ને જાય, પણ એ આવનારો પણ નહીં ને જનારો પણ નહીં. આવનાર જાણ, આવનાર ને જનર ને જોતા હોય, એકંદરમાં બેઠો છે. એને ભગવાન આવા બધા ભાવ છે એને જાણનાર કોણ છે? આવા ભાવો, શુભ ભાવો અથવા અશુભ ભાવો, ઘર વગેરે ના આવ્યા, એ બધાને જાણનાર કોણ છે? છે, પણ આપણે ઘસડી જઈએ છીએ એટલે ખ્યાલમાં આવતું. આ બધા વિચારો પહેલા કરવા પડે, કારણ કે આ વિચારો ન કરીએ તો પછી બેંક ને ઓફિસ ને રસોડું ને બાળકો અને ઇલેક્ટ્રિસિટી નું બિલ ને ટેલિફોન ને મેરેજ પાર્ટી યાદ આવે. એટલે પહેલા તો આમને બોલાવ્યા અને પછી કે સાહેબ તમે બેસો, હું જરા મારું કામ કરું છું, આપ બેસો. ઠીક છે, આવા બધા ભાવ થયા એને જાણના, જાણનાર એટલે માત્ર જાણના. કે સાહેબ માત્ર કેમ પાછું લગાવ્યું? કારણ કે પેલાથી જુદા પડવાનું છે, વિચારોથી જુદા પડવાનું છે. જે વિચારો ચાલે છે એનાથી પોતાને જુદો પાડવાનો.
વિશેષ પ્રયત્ન માંગી લે છે. અને આ વાત જો સિદ્ધ ન થાય તો આત્મા મળે નહીં. વિચાર, વિચારો, ભાવનાઓ અને વિચારક, ભાવના, વિચારો અનેક પ્રકારના, શુભ અને અશુભ. એનાથી જુદા પડવાનું છે, એનાથી જુદા પડવાનું છે. કે સાહેબ મન તો ફાવતું નથી, મન તો વિચારો હું પોતે હોઉં એવું લાગે છે. ભાઈ બધાને એવું થાય બાપા. દ્રવ્ય અને પર્યાય, વિચાર અને વિચારો અને વિચારક, એ વિચારક અંદરમાં જાણનાર જે બેઠો છે એના ભાવ ભાષણનો પ્રયત્ન કરવો, આ છે એ સ્થિર છે, કાયમ છે. અને આ વિચારો આવે છે ને જાય, આવે છે ને જાય, આવે છે ને ઓસિલેશન. પણ ધ્રુવ કોણ છે એ પ્રત્યે આપણી દ્રષ્ટિ નથી, એ પ્રત્યે આપણી જાગૃતિ નથી, એ પ્રત્યે આપણો પ્રયત્ન નથી. તે વખતે ભગવાન આવ્યા, ગુરુદેવ આવ્યા, ભાવ આવ્યા, સારા ખરાબ આવ્યા, તો પણ એને જાણનાર બેઠો છે ખરો અંદર. પણ આપણું લક્ષ્ય નહીં હોવાથી આપણે એ વિચારો ને વિચારોમાં ત્રણેય જઈએ છીએ. વિચારો થઈ ગયા એટલે કે સહેમત ધ્યાનથી તમે ધ્યાન કર્યું, ધ્યાન કર્યું નથી, તે તો થોડીક ભાવના કરી, થોડાક ભાવ કર્યા. ધ્યાન કરવા માટે ધ્યાતા, એને ભગવાન જ્ઞાયક કહે. અને અહીંયા 9 વખત ખરું કર્યું છે, અહીંયા 9 વખત ખોટું કર્યું છે. કેમ? એમ 3 ને 3, 6 ને 3, 9 વખત અહીંયા ચોકડી મારી, અને અહીંયા 9 વખત 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 વખત ઓકે 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 કર્યું. આ આપણું મૂળ તત્વ છે, આ આપણું સ્વતત્વ છે, પરમાર્થ છે. આ આપણે પોતે છે અને આ આપણામાં આવેલા બહારના ભાવો છે. ભલે આપણે એમને લાવ્યા છીએ, ખપ પૂરતા લાવે. દીકરાના લગ્ન હોય ને, આપણે મધ્યમ વર્ગના હોઈએ તો કોઈકને ત્યાંથી આપણે વસ્તુઓ બધી લઈ આવીએ. પણ પછી લગ્ન પતી જાય પછી રખાય પણ રાખે તો ચોર કેવા. જે બીજે દિવસે કે ભાઈ આપણે બધાનું જુદું જુદું જેનું જેનું એને ઘેર જલ્દી પહોંચાડી દો, આપણે આ વસ્તુ રખાય નહીં. અરે ભૂલતે એમને બિચારાને જોઈતું હોય તો, અને આપણે આગું પાછું થઈ જાય ત્યારે આટલા બધા મહેમાન છે ને. એટલે અહીં કહે છે કે આ જે ભાવો છે એને પહેલા તો બોલાવવા પડે છે, કારણ કે પેલા ભાવોને કાઢવા માટે, અશુભ ભાવરૂપી કાંટો કાઢવા માટે શુભ ભાવરૂપી કાંટો લાવ્યા. પણ પછી એ શુભરૂપી કાંટો કઈ પાછો પગમાં ફોસવાનો નથી, બે કાંટા ફેંકી દેવાના છે, બે કાંટા ફેંકી દેવાના છે. એટલે અહીંયા કહે છે કે આના પર ચોકડી મારવાની છે હજી તો શ્રદ્ધામાં અને પ્રયોગમાં. ધીમે ધીમે ચોકડી વાગે, સાવ ચોકડી વાગે તો 7મું ગુણસ્થાન આવે. લાંબો ગાળો સુધી ચોકડી વાગી જાય તો 7મું ગુણસ્થાન આવે. પણ એ તો દિલ્હી બહુ દૂર રહે, પેલા 4થા ગુણસ્થાને થોડો વખત એના પર ચોકડી લાગી જાય છે. એટલે શું થાય છે એ આપણે 111મી ગાથાના સંદર્ભમાં સાથે બોલીએ કે હવે શું થયું. જયારે આ ચિંતનની પ્રક્રિયા આગળ ચાલુ થઈ, આ બધા ભગવાન આવ્યા હતા, આ બધા ગુરુઓ અને શાસ્ત્રો આવ્યા હતા, ત્યાર પછી એ બધા વિચારોનો જાણનાર પૂછું, એવો મેં પ્રયોગ કર્યો, એવો મેં પ્રયત્ન કર્યો, એવા ભાવ ભાષણનો મેં પ્રયત્ન કર્યો તો શું થયું. ભરતે નિજ સ્વભાવનો અનુભવ
અહિયાં આગળ આ સ્વસત્તાના ફિલિંગનો, વેદનનો, ખ્યાલનો, અનુમાનનો, દ્રષ્ટિનો મનમાં ઘેડ બેસાડવાનો પ્રયત્ન છે. અને આ જ્યારે કન્ડેન્સ થાય, આ તેને નિર્વિકલ્પ અનુભવ કહેવામાં આવે. વાસ્તુ તો એની જ છે, આ પણ ઘી છે અને આ પણ ઘી છે, પણ આ ઘી છે તે લિક્વિડ ફોર્મમાં છે અને આ ઘી જે છે તે જામી ગયેલું ઘી. જામી ગયેલું ઘી એટલે ત્રણે શબ્દો વાપર્યા કૃપાળુ દેવી 111મી ગાથામાં. એટલે આ પણ આવી ગયું 111મી ગાથામાં અને આ પણ આવી ગયું. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષપતિ, અનુભવ લક્ષપતિ. આનો આ બધા વિચારો છે એને જાણનારો કોણ છે? બે વસ્તુ અત્યારે બની રહી છે, આ સ્વાધ્યાય ચાલે છે, એને સ્વાધ્યાય આપનાર આનો બધ જાણના છે. સ્વાધ્યાય આપનાર તે આત્મા નથી, સ્વાધ્યાય આપનાર તે આત્મા નથી. સ્વાધ્યાય આપવાનો ભાવ જેને થયો એ આ આત્માનો ભાવ છે, પણ એને જાણના જે છે, આ સ્વાધ્યાય કરવો છે, એવો સ્વાધ્યાય કરનાર જે ભાવ, તેનો જે ભાવક એ આ આત્મા છે. બાકીના જે છે તો શુભ ખાતામાં જાય છે, એ પરમાર્થમાં જતા. એમ અત્યારે સમજવાનો બધો પ્રયત્ન થઈ રહ્યો હોય, જેને જેવો થયો થઈ રહ્યો હોય તેવો, તે જે છે એ આ બધું છે. પણ આપણે તો આ છીએ, એટલે અહીંયા ચાર એરો મૂક્યા છે. જેમ ભાઈ આટલા બધા રાજા છે, એ રાજા એટલે કઈ રીતે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, એ બધાને ભેગા કરવાથી આ એક બન્યો રાજા. એ રાજાને પકડવાથી મોક્ષ મળે. આ બધા રાજાને કેપ્ચર કર્યો, રાજાને પકડી લીધો. પછી હવે સેનાપતિને પકડવાની જરૂર નહીં, નાના નાના કમાન્ડરો ને કેપ્ટન ને લેફ્ટનન્ટ કોઈને પકડવાની જરૂર નહીં, મુખ્ય કમાન્ડર ઇન ચીફ ને પકડી લીધો, રાજાને પકડી લીધો, પતી ગયો. રાજાને પકડવા માટે પ્રભુ રાજાની આજુબાજુ તો કેટલા હોય, માટે આ બધાની આવશ્યકતા છે, નહીં તો આ હાથમાં આવે નહીં. હવે શાસ્ત્ર ભાષા અહીંયા આવે છે, જેનો પંચાસ્તી કાયના અંતમાં ભગવાને નિર્દેશ કર્યો છે અમૃતચંદ્રાચાર્ય દેવે. આને ભિન્ન સાધન સાધ્ય ભાવ, આને ભિન્ન સાધન સાધ્ય ભાવ કહે છે. અને આનો ખ્યાલ કરવો, આ હું છું. સારા ભાવ આવ્યા, ખોટા ભાવ આવ્યા, મુખ્ય પુરુષાર્થ આ છે. મુખ્ય પુરુષાર્થ આ છે કે જે સારા વિચારો આવે છે એ લાવવા પડે છે, ખરાબ વિચારો તો અનાદિકાળના અભ્યાસથી આવ્યા કરે છે. હવે પછી જે ભાઈઓને આગળ વધવું હોય, ભાઈઓ એટલે આત્માઓ, એમણે ચિંતન દરમિયાન પોતાના વિચારોના વોચમેન, પોતાના વિચારોના વોચમેન માલિક થઈને અંદર સાથે ચાલ્યા જવું નહીં,
એક કરોડ ની કેશ લઈ જાય, પણ એમાં ગુરખાનું કઈ નહીં. ગુરખાનું તો માત્ર એનો જે 3-4 હજાર નો પગાર હોય એટલો જ એનો. સાહેબ કરોડ રૂપિયા લઈ જાય છે, કરોડ રૂપિયા તો એ તો જુદા છે, એ કરોડ રૂપિયા કઈ એના નથી. એમ આ બધા ભાવો આપણે લાવવાના છે ખરા, પરંતુ જે મુખ્ય પ્રયત્ન કરવાનો છે તે વિચારોને, વિચારોના જ્ઞાતા રહીએ, વિચારોમાં ઘસડાઈ ન જઈએ, વિચારો નું જાગૃતપણે કથનચિત ઓબ્ઝર્વેશન કરીએ એમ કહેવાય. પણ પછીથી એનું કન્ડેન્સેશન કરવાનું છે. આ જ્ઞાયક ભાવનો ખ્યાલ આવ્યો, એ જ્ઞાયક ભાવનો ખ્યાલ આવ્યા પછી ધ્યાન દશામાં જવા માટે, નિર્વિકલ્પ થવા માટે માત્ર બધા પ્રકારની તૈયારી થઈ શકે છે. આત્માનો અનુભવ સ્વયં થાય જ્યારે બધા ક્રાઇટેરિયા ફૂલફિલ થાય ત્યારે જ્ઞાયક ભાવ જે ખ્યાલમાં આવ્યો, સ્વનું જે ભાવ ભાષણ થયું એમાં ને એમાં ગેસ ઉપર 10 કિલોના તપેલામાં 5 કિલો દૂધ લીધું હતું અને એમાં ગરમ કરીને ઉભરવાયો બરાબર 1 ઇંચ બાકી રહ્યું, આપણે ગેસ બંધ કરી દીધો, પછી શું થાય? બધું ઢોળીએ સાહેબ, એટલી ખબર ના પડી. આપણે ગેસ બંધ કરી દીધો પછી ઢોળાય કે શું થાય? શું થાય કે સાહેબ ખાલી થઈ જાય છેક સુધી? સાહેબ 5 કિલો દૂધ છે ને, છેક સુધી ના બેસી જાય? શું થાય? સહન કરવા તૈયાર નથી, જેને ધીરજ રાખવા તૈયાર નથી, જે સાહસ કરવા તૈયાર નથી, જે સત્યનો સ્વીકાર કરવા તૈયાર નથી, એને માટે કોઈ પણ ઉપાય છે? સાક્ષાત તીર્થંકર ભગવાન આવે, પણ જો આ જીવ સત્યનો સ્વીકાર કરી અને સત્પુરુષાર્થ ન કરે તો એને તત્વની પ્રાપ્તિ થઈ શકે. અને જો પ્રયત્ન કરે, અને જો પ્રયત્ન કરે તો કદાચ થાય અને કદાચ ન થાય એવું નથી. કદાચ થાય અને કદાચ ન થાય એવું નથી. હા, વહેલું થાય, મોડું થાય, ઓછું થાય, વધતું થાય, પણ થાય જ. મોક્ષ માર્ગમાં, મોક્ષ માર્ગના પુરુષાર્થમાં બીજા બધા સાધન એટલે બીજા બધા ફેક્ટર્સ ગૌણ છે, અને પોતાનો, પોતાની ભાવના, પોતાનો પુરુષાર્થ, પોતાનો નિર્ણય, પોતાની જાગૃતિ, પોતાની પ્રમાણિકપણે સત્યને વળગી રહેવાની નેમ એ મુખ્ય છે. એ વાત આપણે અંત મંગળમાં બોલીએ. અંત મંગળ અત્યારે કરીએ છીએ, પછી પ્રશ્ન આદિ હોય તો પૂછી શકાશે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સર્વ ગુરુ આજ્ઞા દિન દર્શા, નિમિત્ત
लोकनाथ सब संतन की आनंद।